નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10 માં આપનું સ્વાગત છે. રાજ્યસભામાં બોલ્યા રાજનાથસિંહ, અસમના એનઆરસી લિસ્ટમાંથી એક પણ ભારતીયનું નામ હટાવવામાં નહીં આવે, ખોટી અફવાઓથી બચવું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક નિવેદન આપતા જણાવ્યું છે કે ભાજપે દેશભરમાં સુપર ઇમરજન્સી લાદીને લોકશાહીની હત્યા કરી નાખી છે, જેના લીધે એનઆરસી મુદ્દો વધુ વકર્યો છે. ચૂંટણીમાં ઈવીએમ મશીનની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવી તૃણમૂલ કોંગ્રેસ સહિતના 17 પક્ષોએ આગામી લોકસભાની ચૂંટણીમાં બેલેટથી મતદાન કરવાની માંગણી કરી છે. ગુરુવારે ભારતે પોતાની બેલેસ્ટિક મિસાઇલ સિલ્ડનું પરીક્ષણ કર્યું. હવે 40 કિલોમીટર દૂરથી જ નષ્ટ કરી શકાશે દુશ્મનની મિસાઇલ. પાકિસ્તાની પાર્ટી તહરીકે ઇન્સાફે જણાવ્યું હતું કે વિદેશી નેતા, અભિનેતા કે ખેલાડીને આગામી વડાપ્રધાન શપથ સમારોહમાં આમંત્રણ આપવામાં નહીં આવે. ગૃહમંત્રી રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું હતું કે એસસી એસટી સંશોધન બિલને ચોમાસું સત્રમાં જ પસાર કરી દેવામાં આવશે, કાયદાને હવે વધુ કડક બનાવાશે. શેરબજારમાં આજે ફરી સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 11,300ની સપાટીએ છે. વિરાટ કોહલીએ પોતાની 22મી સદી પૂરી કરી હતી અને પોતાના પેન્ડન્ટને ચૂમીને અનુષ્કા સામે બેટ ઊંચું કર્યું હતું અને પોતાની આ 22મી સદી અનુષ્કા શર્માને સમર્પિત કરી હતી. રણબીર તથા દીપિકાએ પોતાનો વિડીયો બનાવનાર ફેન જૈનાબ સાથે કરી મારપીટ, વિડીયો થયા વાયરલ. વિરાટ કોહલીએ એક જ ઇનિંગમાં 2 દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો. સૌથી ઓછા ટેસ્ટમાં 22 સદી ફટકારીને 2 દિગ્ગજો સચિન અને બ્રેડમેનને પાછળ છોડ્યા. તો આ હતા આજના ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.